ગઢડામાં દાદાના દરબારમાં ભગવાન સ્વામિનારાયણ રહેતા. તેમના દર્શને દેશ દેશથી દીન દુખી આવતા અને આંતરડી ઠારતા. શ્રીજી મહારાજની મીઠી નજરથી અંતરમાં ટાઢકના શેરડા ફૂટતા. એક વખત ખંભાળા ગામનો સંઘ પણ દર્શને આવે છે. તેમાં મૂળુ ખાચર નામના કાઠી પણ દર્શન કરી મહારાજની આગળ બેસે છે. દરબાર, તમે અહીં ક્યાંથી? આ લણણી અને કાપણીનું ટાણું છોડી આ ભગત મંડળી સાથે આવ્યા તે બહુ રૂડું કર્યું. હા મહારાજ, મારો સાથી અર્જુન કોળી કેટલાય દીથી મન કહેતો હતો, બાપુ એકવાર સ્વામિનારાયણના દર્શન કરી આવો, તમારો મનખો સુધરી જાહે. તે ગામનો સંઘ આવતો તો મને થયું કે હાલને જઈ આવું, અને ખેતી તો અર્જુન છે ને, એ બધું સંભાળી લે છે, અને મારે કાંઈ ચિંતા જેવું છે નહીં. તઈ તો મૂળું ખાચર બહુ સારું કર્યું. જો નવરા હો તો મહારાજ વડતાલ સમયો કરવા જાય છે, તો તમારે આવવું છે? આવીએ ને એમાં હું, આમે ઘેર નવરા બેહવા કરતા તમારી હારે લાભ લઈ. પણ દરબાર, અમારે તમને સત્સંગી કરવા છે, થાશો? હા મહારાજ, થાય તમારા સત્સંગી, એમાં હું મોટી વાત છે? પણ દરબાર, સત્સંગી થાવ પછી 5 વર્તમાન પાળવા પડશે. હો બાપુ, હું નવો નિશાળીઓ, મને એમાં કાંઈ ખબર ન પડે. જો ને, તો હું કહું તમને, જુઓ બાપુ, ચોરી ન કરવી, દારૂ ન પીવો, માંસ ન ખાવું, વ્યભિચાર ન કરવો, ને વટલવું નહીં, ને વટલાવવું નહીં. ઓહ, આ તો બહુ કહી દીધા. પણ બાપુ, મારે એમાંથી એક દૂષણ નથી. હા, ખાલી એક કહી નાખો દરબાર, મૂંઝાવમાં. મહારાજ, મારે દિવસમાં 10 વાર હોકો પીવા જોઈએ છે, અને ગામત્રે જાઓ એટલે દાયરામાં અફીણ લેવું પડે, તે એનું બંધાણ થઈ ગયું છે. હોકો હાથમાં, દાબડી પણ ગજવામાં રાખું છું, આ બે વાના કેમે છૂટશે નહીં. બાકી તમારા પંચવર્તમાન શિર સાટ્યો. ભલે દરબાર, ભલે એ 3 વાના રહ્યા, અમને ક્યાં નડે છે. સંત સમાગમ કરશો એટલે બધું નીકળી જશે. વાહ ભગવાન વાહ, અમને તો ફેલ ફતુર છોડાવીને કોરા ધાકડ કરી દીધા, અને આ નવા સવાને બધું હાલે. સારું દરબાર, ચાલો આપણે ગુજરાતમાં જવું છે. ચાલો મૂળું ખાચર, તમે સાથે ચાલો. ચાલો મહારાજ. ભગત નથ લાગતો. હવે હોય હોય, હવે બોળા માણામાં કોણ જોવે? પણ જેઠા, સ્વામિનારાયણ ન્યા સુગાળવા બહુ, તે આવાને હું હારે લીધો હશે? કોઈ જરી કે વ્યસન ન રાખે ને. આ તો જો, આ તો જોતો ખરો કેવો હોકો ગગડાવે જાય છે. ઈ સંગ ભેગો ન લાગતો. અમે રસે સંગનો તઈ તો આરે લીધો હશે ને, અને જો એ વ્યસન હશે ને તો સ્વામિનારાયણ છોડાવશે. આપણે આ ભગતડા હમું જો ને, હા, કેટલા વરણના ભેગા કર્યા છે. અરે ઉભે એકબીજાને ન બને, ઈ ભેગા પંક્તિમાં જમે કેવી નવાઈની વાત છે. પણ ભાઈ જેઠા, આ એકને લીધે આખો સંઘ ઝંખવાય છે. ઉજળા હંસ ઉડતા હોય એમાં એક કાળો કાગળો ભળે તો જોનારને ખૂટે જ ને. હશે ભાઈ જે હોય. હાલો હાલો, અટણ તો આપણી ભેહું માદળામાં ખૂટી જાય. બાર કાઢ, બાર કાઢ, હાલ હાલ, આપણે જાય હાલ. અરે, આ એક હોકાને લીધે આખો સંઘ ઝાંખો લાગે છે, ને મને કાગડા જોડે લોક સરખાવે છે. આ હોકો હાથમાં છે તઈ લોક મને કાગડો કહેશે ને, એ આથી ઓકો હરામ છે. અરે, આ બધા એકબીજાને ભેટે છે તે મને કાનત ભેટતા? કાં ભગત, તમે બધાને જય સ્વામિનારાયણ કરીને ભેટો છો,
તે મને કાન જ ભેટતા. બાપુ, તમને ખોટું ન લાગે તો કહું, તમે આ ખરલમાં અફીણ ઘૂંટો છો તે તમને કોણ ભેટે? દરબાર, હવે તો મહારાજ મળ્યા ને હજી આ કાળા ડુંગામાં શું માલ ભાળો તો હજી તમે છોડતા નથી. હા ભગત, તમારી વાત સાચી. આવા મોટા મહારાજ મળ્યા ને હજી આ નહીં જેવી વસતમાં હું લોભાઉં? એ આજથી આ અફીણે હરામ. મહારાજ, 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 આવી મહેરા લોકમાં સૌ ઉપર ઉતરે એવું કંઈક કરો. કેવી મહેર બાપુ? મહારાજ, આ મૂળું ખાચરનો હોકો અને અફીણ બંને તમે છોડાવી દીધા, ભારે મેર કરી હો. કેવી રીતે? કોણે છોડાવ્યા? કાંઈ વિગતે વાત તો કરો. ભણે મહારાજ, વિગતે વાત તો મૂળું ખાચર જ કરશે. બોલો મૂળું ખાચર. મહારાજ, તમે મને ગઢડાથી હારે લીધો, પણ મારી કુટુંબને કારણે હું ઘોડા પર જ હોકો ગગડાવતો હતો. રસ્તાના ગામના લોકો મેણા મારતા હતા કે આ હંસ ભેગો કાગડો ક્યાંથી આવ્યો. એક હોકાને લીધે મારે કાગડા થવું પડ્યું. પછી તો ત્યાંને ત્યાં પાણા ઉપર હોકો પછાડીને ફોડી નાખ્યો. તે કુસંગીના શબ્દોથી હોકો ગયો ને સત્સંગીના શબ્દોથી અફીણ ગયું. બહુ સારું થયું, બહુ સારું થયું દરબાર. પણ હવે ધ્યાન રાખજો કે પાછું ના આવે. મહારાજ, એક વખત હરામ કર્યા પછી પાછું કેમ આવે? ખરેખર મહારાજ, તમે તો મારો મનખો ઉજાળી દીધો. એ બોલો સ્વામિનારાયણ ભગવાનની જય. ચાલો ચાલો સૌ ગોમતીમાં નાહવા જઈએ.